गुजरातना मारा वाला सौ नागरिक भाइयों बहनों माताओं वडीलो सौ ने मारा नमस्कार। गुजरात पर आवी पड़ेली विपर्जय दरियाई वावाजोड़ानी आफतनो आपणे सौए सामूहिक ताकतथी मक्कमतापूर्वक सामनो कर्यो छे। गुजरातनी खमीरवंती जनताए फरी एकवार पोतानी हिम्मत बतावी छे। आ क्षणे हूँ गुजरातनी जनतानी साथे साथे तमाम स्वैच्छिक संगठनों वहीवटी तंत्रना तमाम अधिकारीओ कर्मचारीओ एनडीआरएफ एसडीआरएफ सहित बचाव राहतनी तैयारीओ साथे संकळायेला सौनो आभार मानु छु। तेमनी मेहनतथी एक पण मानव मृत्यु विना आपणे आ सौथी मोटी आपत्तिने टाळी शक्या छीए। वावाझोडुं आवे એ પહેલા જ વડાપ્રધાનશ્રી માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતને તમામ પ્રકારની મદદ અને માર્ગદર્શન આપવાની શરૂઆત કરી હતી। તેઓ સ્થિતિની રજે રજની વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ માર્ગદર્શન આપી આફત સામેના આગોતરા બચાવ રાહત આયોજનમાં પ્રેરણારૂપ બન્યા। માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આર્મી નેવી અને એરફોર્સ સહિત તમામ રાહત અને બચાવ દળો મદદ માટે મોકલી આપ્યા। કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ અને ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ પણ વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં કેમ્પ કરી બચાવ રાહતની પૂર્વ તૈયારીઓમાં સહભાગી થયા। પાંચ પાંચ દિવસ સુધી આગોતરું આયોજન કરીને આપણે 1 લાખથી પણ વધુ લોકોનું સલામત સ્થળે આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાવ્યું। વહીવટી તંત્રના આ ભગીરથ પુરુષાર્થમાં આપ બધાનો સેવાભાવી સંસ્થાઓનો સ્વૈચ્છિક સંગઠનો અપ્રતિમ સહકાર મળ્યો। મીડિયાના મિત્રો અને કર્મીઓએ પણ આ આફત સામે લોકોને સાવચેત અને સતર્ક રાખવાની જનજાગૃતિમાં મોટું યોગદાન આપ્યું છે। આ બધાના પરિણામ સ્વરૂપે ગુજરાત વિપર્જય વાવાઝોડામાંથી પાર ઉતર્યું છે। હવે સંપૂર્ણ ધ્યાન રિસ્ટોરેશન ઓફ સર્વિસીસ પર કેન્દ્રિત કરવું છે। પ્રભાવિત જિલ્લાઓમાં માનવજીવન ફરી ધબકતું થાય તે દિશામાં યુદ્ધના ધોરણે રાજ્ય સરકારના તમામ વિભાગો કામ કરી રહ્યા છે। મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ઝડપભેર બેઠા થઈ જઈશું। ફરી એકવાર આપ સૌના જુસ્સા અને હિંમતને બિરદાવું છું। આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતને વિકાસની નવી ક્ષિતિજો તરફ લઈ જઈએ। જય જય ગરવી ગુજરાત।